રિંગ રોડ અજંતા શોપિંગ સેન્ટરમાં ધન લક્ષ્મી ટેક્સટાઇલના નામે ધંધો કરતા વેપારી પાસેથી મુંબઈના દલાલ સહિત ચાર વેપારીઓએ રૂપિયા નવ પોઈન્ટ સુડતાળીસ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં આપી ઉપરથી હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરવા આવ્યા છો તો મુંબઈથી જીવતા પાછા જવા દઈશું નહીં હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સિટીલાઇ સંગમ સોસાયટી સુભમ એપાર્ટમેન્ટમાં રહેતા હેમિલભાઈ મુકુંદભાઈ ઘીવાલા રિંગ રોડ મેટુ ટાવરની બાજુમાં અજંતા શોપિંગ સેન્ટરમાં ધનલક્ષ્મી ટેક્સટર નામે દુકાન ધરાવે છે હેમિલભાઈ પાસેથી ગત તારીખ સાતમી સપ્ટેમ્બર બે હજાર સત્તરથી આઠમી માર્ચ બે હજાર ઓગણીસના સમયગાળામાં મુંબઈ કાલબા દેવી રોડ ખાતે રહેતા કાપડ દલાલ રામ શર્મા મારફતે મુંબઈ વડાલા એન્ટોફ હિલ સંગમનગર ખાતે આસ્મા ગાર્મેન્ટના માલિક ગયાસુદ્દીન કમરુદ્દીન ઇદરોશી કમરુદ્દીન ઇદરોશીએ રૂપિયા નવ લાખ ચાર હજાર છસો અને જી થ્રી કલેક્શનના માલિક પપ્પીભાઈએ રૂપિયા તેતાલીસ હજાર એકસો આડત્રીસનો મળી કુલ રૂપિયા નવ લાખ સુડતાલીસ હજાર સાતસો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ મર્યાદામાં આરોપીઓએ પેમેન્ટ નહીં ચૂકવતા હેમિલભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપીઓએ બીજા માલ મોકલશો તો જ પેમેન્ટ મળશે નહીં તો હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરવા આવ્યા છે તો મુંબઈથી જીવતા પાછા જવા દઈશું નહીં હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી